पेपर नंबर एक विभाग डी नो अंतिम प्रश्न 53मो प्रश्न अपने अनुक्रमे 47, 48, 49, 50, 51, 52, 53मो આપણને આપેલા સાત પ્રશ્નોમાંથી આપણે ચાર પ્રશ્નો લખવાના છે, પણ આપણે અહીંયા સોલ્યુશન સાથે સાતનું આપીએ છીએ તમને દીકરા. તો આ સાત પ્રશ્નોમાંથી અંતિમ પ્રશ્ન છે 53મો, ત્યાર પછી 54મો પ્રશ્નો આપણો ફરજિયાત નકશાનો હોય છે, તમે જાણો છો. પ્રશ્ન છે, ટૂંકનો લખો, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. પ્રકરણ નંબર આપણું 20મું, સામાજિક સમસ્યાઓ અને પડકારો. બરાબર, સાંપ્રદાયિકતા વગેરેની અંદર આપણે એક સમસ્યા જોઈ, તો સામાજિક સમસ્યાઓમાંની એક સમસ્યા છે આતંકવાદ, ટેરરિઝમ. આપણને ચિત્રો આપ્યા છે, કશ્મીર મેં આતંકવાદ, આ એને રોજબરોજની ક્રિયા છે. આતંકવાદીઓનું એક દ્રશ્ય પણ આપ્યું છે મેં. એમને પોતાનો કોઈ ધર્મ હોતો નથી, એમને કોઈ પ્રકારની લાગણીઓ હોતી નથી, આ એમના દ્રશ્યો છે. અને આતંકવાદનો સૌથી મોટો પ્રશ્ન, ભારત અને પાકિસ્તાન જ્યારથી છૂટું પડ્યું, ભારત આઝાદ થયું, પાકિસ્તાન અને ભારત એવા બે ભાગલા પડ્યા, ત્યારથી આજ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાને લગતો પ્રશ્ન છે, સરહદને લગતો પ્રશ્ન છે, જેના માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965, 1971 અને 1999 LOC કારગિલ, ચાર ચાર વખત ભારત અને પાકિસ્તાન સાથે ચાર ચાર વખત યુદ્ધ થઈ ગયા છે. આ આતંકવાદી હુમલાઓ આજે પણ વણથંભી સમસ્યા છે. આજે ભારત એકલા માટે નહીં, સંપૂર્ણ વિશ્વ આજે આતંકવાદનો સામનો કરી રહ્યું છે. સંપૂર્ણ વિશ્વની અંદર આતંકવાદીઓ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અમેરિકા જેવા દેશને પણ 2011ની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર ઓસામા બિન લાદેન જેવા વ્યક્તિએ આતંકવાદી હુમલો કર્યો, અને અમેરિકાને પણ એ બાબતનું ગૌરવ હતું કે પોતાના ઉપર કોઈ એટેક્સ ન કરી શકે, એ ગૌરવ છે એ તૂટી ગયું છે. એમની ઉપર પણ આતંકવાદી એટેક્સ થયા, હુમલાઓ થયા. વાત કરીએ, ટૂંકનું લખો, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. આતંકવાદ છે એ આપણી કેવી સમસ્યા છે? વૈશ્વિક, વિશ્વની અંદર આ એક સમસ્યા છે, એ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા જોઈએ. 21મી સદીની આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. 21મી સદીનો આ એક જટિલ પ્રશ્ન છે આપણો આજે. 21મી સદીમાં જટિલ, વિકટ, પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. એક જ મિનિટ હો બેટા. એકવીસમી સદીની અંદર આ એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે આપણા માટે. દિવસે દિવસે આપણા માટે આ જટિલ પ્રશ્ન બનતો જાય છે. આતંકવાદની એક સમસ્યા છે, આપણા માટે પડકારરૂપ બનતી જાય છે. આતંકવાદની સમસ્યાથી આપણે ઘેરાઈ રહ્યા છે. કોઈ એક દેશ નહીં, જગતનો દરેક દેશ આતંકવાદનો સામનો કરી રહ્યો છે. બીજો મુદ્દો લખશું, તે માનવ અધિકારોનો નાશ કરે છે. હાર્સ મતલબ નાશ. અહીંયા આપણને કેટલાક માનવ અધિકારો મળ્યા છે, સમાનતા, સ્વતંત્રતા ના અધિકારો છે ને આપણને, સ્વતંત્રતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરોધી અધિકાર છે, ધાર્મિક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, બંધારણીય ઈલાજોનો અધિકાર છે. 9મા ધોરણમાં ભણી ગયા, ભારતમાં જન્મતાની સાથે આપણે મૂળભૂત 6 અધિકારો મળે છે. આ માનવ અધિકારોનું હનન થાય છે, માનવ અધિકારીઓનો નાશ થાય છે. આ માનવ અધિકારોની ઉપર આપણે જોઈએ તો આપણે એ ભોગવી શકતા નથી. તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત, ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. અહીંયા જુઓ તમે, એમના હાથમાં રહેલી કારતૂસો અને બંદૂકો જ સ્થિતિ બતાવે છે કે આ લોકોને કોઈ લાગણી, આ લોકોને કોઈ પણ ભાઈચારાની ભાવના કે કોઈ ધર્મ હોતો જ નથી. આતંકવાદીઓની હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે. દેશની અંદર અરાજકતાનું વાતાવરણ ફેલાવે છે આતંકવાદીઓ. અને આતંકવાદને કારણે આજે વિશ્વના દરેક દેશો આતંકવાદની સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે, આતંકવાદનો સામનો કરી રહ્યા છે. આતંકવાદીઓને આપણે કીધું એમ કોઈ પોતાનો ધર્મ હોતો નથી, તો એ આતંકવાદીઓની સામે આપણે ક્યાંક ને ક્યાંક આજે આપણે ઝઝૂમી રહ્યા છીએ. કારણ કે આ સમસ્યા આપણા કોઈ એક દેશની નહીં, પણ સંપૂર્ણ વિશ્વની સમસ્યા બની જવા પામી છે. ત્યાર પછી લઈએ તો આતંકવાદનો કોઈ ધર્મ કે, મેં હમણાં જ કીધું, કોઈ ધર્મ સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, એમને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ ઘાતકી કૃત્યો કરે છે, લોકોને ડરાવે છે, ધમકાવે છે, લોકો સાથે હિંસાત્મક કૃત્યો કરે છે, લોકોનું અપહરણ કરે છે, મોટા લોકો પાસેથી ખંડણી ઉઘરાવે છે. આવી આવી બધી પ્રક્રિયાઓ
અને અહીંથી જ આપણા ને આપણા રૂપિયાથી આપણા ને આપણા દેશને નુકસાન કરે છે. આ એક વૈશ્વિક સમસ્યા છે. આ રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. વિશ્વના દરેક રાષ્ટ્રનો વિકાસ આનાથી અવરોધાય છે. જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. જીવો અને જીવવાદો આ બાબતનું ઉલ્લંઘન થાય છે. આતંકવાદીઓની પ્રવૃત્તિની વાત કરીએ તો આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરે, બોમ્બ ફેંકે, ઘાતક શસ્ત્રો સંતાડે, એનો ઉપયોગ કરે, વિમાનો હાઈજેક કરે, અપહરણ કરે, અપહત વ્યક્તિઓની મારી નાખવી, માફિયા ટોળીઓ રચવી, માદક દ્રવ્યની હેરાફેરી કરવી, નાણાં પડાવવા અને આવી તમામ હિંસાત્મક પ્રવૃત્તિઓ એમની મુખ્ય પ્રવૃત્તિ હોય છે. આપેલા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આપણા ઉપર થયેલો જે આતંકવાદી હુમલો છે, ખાસ કરીને આપણે મુંબઈ હોટલ 26/11 જે મુંબઈની એક હોટલ ઉપર જે એટેક થયો હતો એને આપણે 26/11 તરીકે ઓળખીએ છીએ, અને એના ઉપર એક આખું મૂવી પણ બનેલું છે. આપેલું ચિત્ર નિહાળો, તમને સીધી જ સામે તાજ હોટલ દેખાય છે. તાજ હોટલ ઉપર એ રીતે મુંબઈના દરિયા કિનારે મુંબઈના એક કેફે શોપ ઉપર ને મુંબઈના રેલવે સ્ટેશન ઉપર 3-3 વખત હુમલાઓ, એના માટેનું મૂવી તમે બધા નિહાળજો. નાના પાટેકરનું 26/11 મૂવી છે. આખે આખું આ એક તાજ હોટલના હુમલાઓ પર થયેલું આખું મૂવી ઉતરેલું છે, જેને નિહાળીને પણ તમે આ પ્રશ્ન મૌખિક રીતે લખી શકો છો. અહીં આપણે વિભાગ ડીનો અંતિમ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. એકમાત્ર નકશાનો પ્રશ્ન આપણો બાકી છે, 54મો પ્રશ્ન, જે આપણા માટે ફરજિયાત છે. ચાર સ્થળો આપેલા હોય છે, ચારેય સ્થળો આપણે મેપમાં દર્શાવવાના હોય છે. જોઈએ આપણે 54મો પ્રશ્ન.